નમસ્કાર મિત્રો, હું છું આરબ રિઝવાના. લોકસામના ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર સાથે તેમના મંત્રીઓ પણ કેટલા સંવેદનશીલ છે તેનો પરિચય આજે ભાવનગર ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સૌને થયો હતો. થયું એવું કે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સ્ટેજ પર જઈ રહ્યા હતા અને એક માડી સ્ટેજની પાસે નીચે બેઠા હતા. તેમણે અવાજ લગાવતા જ મંત્રીશ્રી માડી પાસે ગોઠણભેર બેસીને તેમની વાત સાંભળી હતી અને તેમના પ્રશ્ન બાબતે તેઓ અંગત રસ લઈને કાર્ય કરશે તેવી હૈયાધારણા આપી હતી. સમાજના નાનામાં નાના માનવીની વેદનાને વાચા આપવી તે રાજ્ય સરકારની નેમ છે. દરિદ્ર નારાયણના ઘરે કલ્યાણનો દીપ પ્રગટાવવા માટે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા ચાલી રહ્યા છે. દિવાળી પહેલાંની દિવાળી ગરીબ અને મજદૂરના આવે અને તેમનું ઘર ખોરડું આર્થિક ઉજાસથી પ્રજ્વલિત થાય તેવો ભાવ આ ગરીબ કલ્યાણ મેળાનો રહ્યો છે. મંત્રી પદનો ભાર ન ધરાવવાની આ માનવ સહજ સંવેદના અને સહૃદયતાને લોકોએ પણ વધાવી હતી. કલ્યાણકારી નીતિઓ જેમના કારણે સર્વાંગી સમાજનો વિકાસ શક્ય બન્યો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2009થી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર 12મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રી પણ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાંથી હમણાં લાઈવ થવાના છે. દરેક જિલ્લા મથક ઉપર આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. દરિદ્ર નારાયણના ઘરમાં દીપક પ્રગટે સરકારી અનેક યોજનાઓ જે ગરીબ લોકોના ધ્યાનમાં પણ નથી હોતી, વચેટિયાઓ એનો લાભ લઈને અનેક રકમ ફોર્મ ભરીને વચ્ચેથી લઈ જતી હતી. કોંગ્રેસના શાસનમાં એવી દલાલોને દલાલી બંધ કરાવીને નરેન્દ્રભાઈએ સીધી જ ગરીબ લોકોના ઘરમાં કલ્યાણકારી નીતિઓ, ચાહે યોજના સ્વરૂપે હોય, ચાહે રોકડ સ્વરૂપે હોય, ચાહે રોજગારીના સ્વરૂપે અલગ અલગ ચીજવસ્તુઓ હોય, ચાહે કોઈ પત્રક આપવાના હોય, આ બધી જ વસ્તુઓ એક જગ્યા ઉપર એક સ્થળે. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.